પાટીદાર અનામત મુદ્દે મહત્વની જાહેરાત થઈ શકે છે. પાસના કન્વીનર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ અંગે ચર્ચા વિચારણા માટે બેઠક મળશે, જ્યાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે મળનારી આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ અને હાર્દિક પટેલ હાજર રહેશે અને પાટીદાર અનામત મુદ્દે બનાવેલા ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવશે. તો આ પહેલા જે બેઠક થઈ હતી કોંગ્રેસ અને પાટીદાર નેતાઓ વચ્ચે, તેને લઈને બંધારણીય રીતે કઈ રીતે અનામત મળી શકે તેના વિશે રજૂઆત કરવામાં આવી હતી અને હવે આ અંગે કોઈ નિષ્કર્ષ પર આવી શકે છે કોંગ્રેસ. પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીની એક બેઠક કોંગ્રેસના નેતાઓ સાથે થઈ હતી. તેમાં જે પાંચ માગણી હતી તેમાંની ચાર માગણીઓ સંતોષવામાં આવી હતી. તેના મુદ્દે હા ભણવામાં કોંગ્રેસ દ્વારા આવી હતી અને એક મહત્વની માગણી હતી અનામત, તે મુદ્દે કોઈ નિષ્કર્ષ થયો ન હતો. આવતીકાલે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર સમિતિના સભ્યો અને શક્ય છે કે કદાચ હાર્દિક પણ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી શકે છે, જેમાં કપિલ સિબ્બલ પોતે હાજર રહેવાના છે. કયા પ્રકારની બેઠક હશે, શું ચર્ચા થશે તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર સમિતિના સભ્ય દિનેશભાઈ બામણિયા. દિનેશભાઈ, એક બેઠક થઈ કોંગ્રેસના નેતાઓ સાથે, જે સૌપ્રથમ બેઠક હતી, કયા મુદ્દે ચર્ચા થઈ હતી, કેટલી ચર્ચા થઈ અને આવતીકાલે ફરી એક બેઠક થઈ રહી છે? ગઈ મિટિંગમાં સરકાર સાથેની જે અમારી માંગણી હતી અનામત આંદોલન સમિતિની, એ માંગણીઓ મુદ્દે સંપૂર્ણપણે ચર્ચા થઈ હતી. એ બાબતમાં કોંગ્રેસે અમારી ચાર માંગણીઓ પર સહમતિ દર્શાવી હતી અને પાંચમી માંગણી જે અમારી અનામતની છે, બંધારણમાં જે જોગવાઈ છે એ મુજબનો અમારે કોટા જોઈ છે. એ મુજબની માંગણીમાં ગયા વખતે એ લોકોએ આર્થિક અનામતની વાત કરેલી, પણ આર્થિક અનામત અમને એટલા માટે મંજૂર નથી કે અત્યારે બંધારણમાં એ જોગવાઈ નથી. જ્યારે બંધારણમાં જોગવાઈ થશે તો અમે આર્થિક અનામતની તરફેણ કરી રહ્યા છીએ, પરંતુ હાલ જે બંધારણમાં જોગવાઈ છે એ મુજબનો અમારે અનામત જોઈએ છે. એ બાબતે એ લોકોને અમે ટાઈમ આપેલો. એ બાબતે લઈને અમને એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ કપિલ સિબ્બલ થ્રુ કે માહિતી લઈ અને કંઈક ફોર્મ્યુલા તૈયાર કરી છે. એ બાબતે કાલે અમારી સાથે બેઠક થશે. એ ફોર્મ્યુલાનો અમે સંપૂર્ણપણે અભ્યાસ કરીશું. અમને લાગશે તો અમે આગળના સમાજના લોકોને પણ વાતચીત કરીશું અને પછી આ બાબતે નિર્ણય કરીશું. આવતીકાલની બેઠક થવાની છે, કોણ કોણ નેતાઓ પાસ તરફથી હાજર રહેવાની શક્યતાઓ જોવા રહી છે, ખાસ કરીને કપિલ સિબ્બલ આવે છે એવું પણ જણાવ્યો છો. કપિલ સિબ્બલ એક જાણીતા ધારાસાત્રી છે, શું માનો છો, કઈ રીતે ચર્ચા થઈ શકશે આવતીકાલે? આવતીકાલે કોર કમિટીના મુખ્ય મેમ્બરો જે નક્કી થશે, પહેલાં કોર કમિટીની મિટિંગ મળશે, એમાં નક્કી થશે કોણ લોકો જશે. એ બાબતે કાલે ચર્ચા કરી અને હાર્દિક પટેલની પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે ભાઈ હાર્દિક પણ આવે, એટલે જો મિટિંગ થશે અને એમાં નિર્ણય થશે એ મુજબના પાસના કોર કમિટીના મુખ્ય લોકો ત્યાં જશે અને આંદોલન સાથેની કે અનામતની સાથેની જે વાતચીત છે એ કપિલ સિબ્બલની જે કાયદાકીય સલાહ હશે, કાયદાકીય ફોર્મ્યુલા હશે, એને અમે સંપૂર્ણપણે અભ્યાસ કરીને જાણવાનો પ્રયાસ કરીશું. પાસ ક્યાં સુધી નિર્ણય કરશે કાલની બેઠક બાદ? કાલની બેઠક થયા પછી શું ફોર્મ્યુલા છે, જો અમારી ફોર્મ્યુલા મુજબની વાત હશે, અમે અનામતની માંગણી કરી છે બંધારણમાં જોગવાઈ મુજબ છે, તો અમે હાર્દિક સાથે કે જે અમારી ટીમ સાથે કે સમાજના આગળ સાથે પછી બેઠક કરી અને પછી નિર્ણય કરીશું. આભાર. તો આ હતા દિનેશભાઈ બામણિયા કે જેવું કહેવું છે કે આવતીકાલની જે મિટિંગ થશે ત્યારબાદ પાસના કોર કમિટીના સભ્યોની ફરી એકવાર મિટિંગ મળશે, ત્યારબાદ તે પોતાનો સ્ટેન્ડ નક્કી કરશે કે ઇલેક્શનમાં ચૂંટણીમાં પાટીદારોનું સ્ટેન્ડ શું રહેશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.